केंद्र सरकार द्वारा अनाज करियाणा तथा आवश्यक चीज वस्तुओं पर 5% जीएसटी लादवामां आव्यो छे, जेना पगले राजकोटमां आज दाणा पीठमां वेपारीए दुकान बंध राखी अने विरोध नोंधाव्यो हतो। आ अंगे वेपारीए जणाव्यु हतु के सरकारे अनाज कठोळ अने जेते 5% जीएसटी लगाव्यो छे ते खोटुं छे अने आना कारणे वेपारीओने घणुं नुकसान थई रह्युं छे। एक तो अत्यारे ऑलरेडी चीजो पर जीएसटी हतो तेमां 5% वधे एटले अमारे घणी नुकसानीनो सामनो करवो पड़े। હવે જો સરકાર તેનો નિર્ણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા વધુ જલદ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ નિર્ણયના વિરોધમાં જે આજે અમે દુકાન બંધ પાડી છે અને આ સિવાય માર્કેટ યાર્ડમાં પણ અનાજ કઠોળના વેપારીઓ પણ હરાજી વેપારથી અપલિપ્ત થઈ રહ્યા છે અને પરિણામે ઘઉં, ચોખા, ચણા, મગ, અડદ, તલી સહિતની જણસીઓની હરાજી થઈ શકતી ન હતી અને આ જણસીઓના વેપાર કરતા વેપારીઓ આવ્યા જ ન હતા। પરિણામે કામકાજ અટકી ગયા હતા અને યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ કહ્યું હતું કે વેપારીઓએ યાર્ડ સંપૂર્ણ બંધ રાખવાની માંગ કરી હતી પરંતુ તેનો ઇનકાર કર્યો હતો। અનાજ કઠોળ સિવાયની જણસીઓ પણ છે। દાણાપીઠ એસોસિએશનમાં અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। જે આવશ્યક વસ્તુઓ જે છે, જે નાનાથી મોટા બધાને અસર કરે છે, એના ઉપર જે સરકારે જીએસટી ના કર્યું છે, આ સરકાર અમારી જ છે અને અમારી સરકારને અમારા લાગણીશીલ એનો અનુરોધ છે કે અમે જે વિરોધ કરી રહ્યા છીએ એને બધાના પ્રજાનો આમાં સૂર છે, એનું આ એક સાક્ષ્ય છે કે આ જીએસટી જે છે તે જીવન જરૂરી વસ્તુ ઉપર નાખે નહીં, જે લક્ઝરિયસ આઇટમ ઉપર છે એમાં બધા ભરી જ રહ્યા છે અને આમાં અમારો આ રાજકોટ એસોસિએશન નહીં, હું સમગ્ર ગુજરાતમાં, પૂરા ભારતમાં, ઓલ ઇન્ડિયામાં આનો વિરોધ થશે। કેમ કે આ એક નાના આટા, દૂધ, દહીં કે રેગ્યુલર નાનાથી એક મહિનાના બાળકથી લગાડીને મોટા સુધી એની જરૂરિયાત છે, એમાં જીએસટી લાગુ રહેવામાં એમાં અમારી સરકારથી ખાસ લાગણીથી, દિલથી, કેમ કે અમારી જ સરકાર છે, એનો અમે વિરોધ કરીએ છીએ કે આ જીએસટી એના ઉપર નાબૂદ થાય એમાં અમારી વિનંતી છે। જીએસટી 5% એવો છે આખા ઇન્ડિયા લેવલનો છે અને વિરોધ આખા ઇન્ડિયા લેવલે છે। ગુજરાતના મિલર્સો સોમવારથી અચકસમાં સુધી બંધ થવાના છે અને મિલ રાજકોટના મિલર્સો બધા એક દિવસ પૂરતા બંધ છે અને બેઠકમાં એ ચર્ચા થઈ હતી એક દિવસ પૂરતું આપણે બંધ રાખીએ, બધાય સહમત છો તો બધાય સહમતિ પુરાવી અને એક દિવસનું અમે સતત બંધ કર્યું છે, આગળ પછી અમે બીજું વિચારશું શું કરવું છે। આ 300 જેવી દુકાનો અત્યારે બંધ છે, તમામ રેકડીવાળા, રિક્ષાવાળા બધાની રોજીરોટી ઉપર અસર પડશે, ત્યાં સરકારને એટલી જ કહેવાની વિનંતી કે તમે 5% જીએસટી નાખી તો સરકારને તો એ જ મજૂરી મળે છે 2 રૂપિયા અને 2 રૂપિયા, એમાં કોઈ વિરોધ થતો નથી, બરાબર છે? અમે 5 રૂપિયા અને 2 રૂપિયાને મજૂરીવાળા 5 રૂપિયા કરી દઈશું, 5 વાળા 10 કરી 100, અત્યારે તમે જ્યાં જાઓ એમ કે 3 રૂપિયા 5 રૂપિયા, આનો કોઈ નિર્ણય આવે છે? આ ગેસ આટલો મોંઘો થઈ ગયો, પેટ્રોલ આટલું મોંઘું થઈ ગયું, ડીઝલ આટલું મોંઘું થઈ ગયું, બરાબર છે? તે મજૂરી જ નથી વધતી, હજી આ 30 વર્ષથી એક ને એક મજૂરી ઉપર હાલે છે, નારિયેલના કોથરા 3 રૂપિયા અને 5 રૂપિયા, એના 20 રૂપિયા કોઈ કરી દે છે? કોઈ નથી કરી દેતું, તું કે કાં તો કે તું નહીં તારો ભાઈ બીજો મળે છે, એટલે આ મોંઘવારી તો બહુ નડવાની છે, બને ત્યાં સુધી આ જીએસટી પાછી ખેંચી લે, સરકારને એટલી જ વિનંતી કે આ જીએસટી પાછી ખેંચી લે। જય હિન્દ।